નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દરેક રાજકીય પાર્ટીઓ અને દરેક સમાજની બેઠકો અને મીટિંગોનો દોર પણ શરૂ થઈ ગયો છે, જેમાં પણ ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક ગણવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ એ રાજકીય ચર્ચાઓ, બેઠકો અને સંમેલનોનું હબ છે, જેથી દરેક રાજકીય પાર્ટીઓ રાજકોટમાં બેઠકો, મીટિંગો અને અન્ય કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે આવામાં રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે તાજેતર રાજકોટ ખાતે સિદ્ધસર ઉમિયાધામ પરિવારના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડવા પટેલ સમાજના આગેવાનો, યુવાનો તેમજ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે જ સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારે ગોપાલ ઇટાલિયાના નિવેદન પર ઉમિયાધામ સિદ્ધસરના ચેરમેન જયરામ પટેલે કટાક્ષ કર્યો હતો, જેમાં જયરામ પટેલે કટાક્ષ કરતા કહ્યું હતું કે જાન જોડાય એટલે ગીત ગવાય અને વિધાનસભાની ચૂંટણી આવે એટલે દરેક જગ્યા પર આવી વાતો થતી હોય છે. આ સાથે જ તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટ ખાતે કડવા પટેલની યોજાયેલા મીટિંગમાં કોઈ રાજકીય બાબત નહીં હોવાનું પણ પ્રમુખ જયરામ પટેલે જણાવ્યું હતું. અને આ સમાજની સંસ્થાઓ છે જેમાં 47 જેટલી સંસ્થાઓના આગેવાનો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. અને હવે 2024માં 125મી શતાબ્દી મહોત્સવ યોજવા માટે અગાઉ નક્કી થયેલા બેઠક હોવાનું જણાવ્યું છે, જેમાં કોઈ રાજકીય ચર્ચાઓ નથી કરવામાં આવી તેવું પણ જયરામ પટેલે જણાવ્યું છે. જો કે આમ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે પાટીદાર સમાજે ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષો પાસેથી ટિકિટની માંગણી કરતા રાજકારણ ગરમાયું છે. કારણ કે રાજ્યમાં પાટીદાર સમાજ 15% વસ્તી ધરાવે છે અને વસ્તીના આધારે પાટીદાર સમાજ હવે ટિકિટની માંગણી પણ શરૂ કરી દીધી છે. ત્યારે સંમેલન અગાઉ રાજકોટ ખાતે લેવા પટેલ અને કડવા પટેલ સમાજની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આમ તો સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગણિતમાં જાતિગત સમીકરણોની ચર્ચા થતી હોય છે અને વસ્તીની ગણતરીએ જોઈએ તો ખબરો અનુસાર જાણવા મળી રહ્યું છે કે લેવા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સુરતમાં વર્ચસ્વ ધરાવે છે, તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર જિલ્લામાં પણ તેમનું અમુક અંશે પ્રભુત્વ છે. આ ઉપરાંત કચ્છ અને ભાવનગર બેઠક પર પણ અસર કરી શકે છે, તો મધ્ય ગુજરાતની અમદાવાદની કેટલીક બેઠકો અને સુરત વિધાનસભાની બેઠકો મળીને કુલ 50 જેટલી બેઠકોમાં તેઓ વર્ચસ્વ ધરાવે છે, જેમાં કડવા પાટીદાર સમાજ પણ સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ બેઠક પર પ્રભાવ ધરાવે છે, તો ઉત્તર ગુજરાતની બેઠકો મળીને કુલ 50થી વધારે બેઠકો પર તેઓનું વર્ચસ્વ છે તેમ કહી શકાય. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.